નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને જબરદસ્ત પછડાટ ખાવી પડી હતી, જેથી હવે પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. પરંતુ હવે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ ભારે ગરમાયું છે, જેનું કારણ છે ગૃહમંત્રી અમિત શાહ અને એનસીપી એસપીના વડા શરદ પવારની નિવેદનબાજી. જી હા, એક તરફ તો કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શરદ પવારને ભ્રષ્ટાચારના કિંગ પિન કહ્યા હતા, તો આની સાથે જ બીજી તરફ શરદ પવારે વળતો પ્રહાર કરતા ગૃહપ્રધાનને યાદ અપાવ્યું છે કે કેવી રીતે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જ ગૃહ રાજ્ય એટલે કે ગુજરાતમાંથી તળી પાર કર્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે 21 જુલાઈના રોજ મહારાષ્ટ્રના પુણેમાં ભાજપ કોન્ક્લેવમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું કે વિપક્ષના નેતાઓ ભ્રષ્ટાચાર વિશે વાતો કરે છે, પરંતુ તમને ખ્યાલ નથી કે આ દેશમાં સૌથી મોટા ભ્રષ્ટાચારી કોણ છે. મને વાતમાં બિલકુલ શંકા નથી કે શરદ પવાર જ દેશના સૌથી મોટા ભ્રષ્ટાચારી નેતા છે. હવે તેઓ આપણા પર શું જોઈને આંગળી ઉઠાવે છે? જો આ દેશ કોઈ ભ્રષ્ટાચારને સંસ્થાગત કરવાનું કામ કર્યું હોય તો તે છે શરદ પવાર. તો બીજી તરફ આના બાદમાં મહારાષ્ટ્રના સંભાજીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શરદ પવારે અમિત શાહને વળતો જવાબ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ અમિત શાહે મારા વિશે કેટલીક વાતો કહી હતી, મને નિશાન બનાવ્યો હતો. પરંતુ એ વાત આશ્ચર્યજનક છે કે આજે દેશના ગૃહમંત્રી એવા વ્યક્તિ છે કે જેને ક્યારેક સુપ્રીમ કોર્ટે કાયદાના દુરુપયોગ કરવા માટે ગુજરાતમાંથી તળી પાર કર્યા હતા, જેને હાંકી કાઢવામાં આવ્યા તે આજે ગૃહમંત્રી છે. તો આપણે વિચારવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છે. આપણે વિચારવું જોઈએ કે જેના હાથમાં દેશ છે તે લોકો કેવી રીતે ખોટા રસ્તે જઈ રહ્યા છે. જોકે અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ બધી જે રાજ રમત રમી રહી છે તેના પાછળ રાજકીય વિશેષકોનું એવું માનવું છે કે પોલિટિક્સમાં સ્ટ્રેટેજીમાં લડાઈ બે રીતે લડવામાં આવે છે. એક તો સામસામેની લડાઈ અને બીજી રીત છે કેરેક્ટર એસેસિનેશન કરીને. અમિત શાહ પણ આવા નિવેદનો આપીને આમ કરવાની કોશિશ કરી રહ્યા છે. એ વાત સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનનું હાલનું જે સ્વરૂપ છે એ શરદ પવારના કારણે જ થયું છે, અને આથી જો તેમને બદનામ કરવામાં આવે, તેમના પર આરોપ મૂકવામાં આવે તો મહાવિકાસ આઘાડીને નુકસાન પહોંચાડી શકાય છે. રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી કે કોઈ કાયમી દોસ્ત નથી. શરદ પવાર એ મૂળ કોંગ્રેસી ખરા, પરંતુ તેઓ એન્ટી કોંગ્રેસ ગ્રુપમાં પણ પહેલેથી જેટલા પ્રખ્યાત હતા. તેમણે નરેન્દ્ર મોદી સાથે પણ ઘણા બધા સારા સંબંધ હતા. ત્યાર સિવાય વાજપેયી અને અડવાણી સાથે પણ તેમના સારા સંબંધો હતા. જોકે ગત લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મળેલી સફળતા બાદ હવે શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને આગામી વિધાનસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે આની સામે પક્ષે ભાજપ એ શિંદે જૂથની શિવસેના તથા એનસીપીના અજિત પવાર જૂથ સાથે મળીને આ વખતની ચૂંટણી લડશે તેવું માનવામાં આવી રહ્યું છે. તો આ દરમિયાન આ વચ્ચે સતત એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કે અજિત પવાર જૂથના અનેક નેતાઓ શરદ પવાર સાથે જઈ શકે છે. જોકે ઘણા બધા રાજકીય નિષ્ણાંતો માને છે કે શરદ પવાર એકલા હાથે મહારાષ્ટ્રની આવનારી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બદલવાની તાકાત રાખે છે, કારણ કે ખેડૂતો, સહકારી ક્ષેત્ર સહિતના અનેક સમુદાયમાં તેમની આજે પણ જબરદસ્ત પકડ છે. જેથી ભાજપે હાલમાં લીધેલી હાર્ડ લાઈનનું કારણ એ છે કે શરદ પવાર હજુ પણ પીઢ નેતા તરીકે સ્થાપિત છે. જો તેઓ નબળા પડશે તો મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ સાથેના તેમના ગઠબંધનને પણ નુકસાન પહોંચાડી શકાય છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.